أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين

અને જે જવાબ તબજીમાંથી મને મળશે તે પ્રમાણે હું તમને તે સંભળાવીશ સવાલ જે ભાઈનો આવ્યો છે કે હમણાં આપણી ત્યાં સેન્ધનીમાં સિકલોન આવ્યું હતું અને બરાબર જુમ્માના દિવસે સવારના નવ વાગ્યે આલર્ત રોજ નીકળ્યું એટલે બપોરના સાડા બાર વાગ્યે નમાઝે જુમ્મા થઈ શકી અગર બપોરના બાર વાગ્યા સુધી આલેર તુઝ હોત જેમાં નીકળવાની ઘરમાંથી બહાર જવાની મના હોય છે અને આપણે જોહરના ટાઈમ ઉપર નમાઝે જુમા અદા ન કરી શકીએ તો શું બપોર બાદ સાંજ સુધીમાં અથવા શનિવારના એટલે બીજા દિવસે નમાઝે જુમ્મા કુરબતની નિયતથી ન પડી શકીએ જવાબ નમાઝે જુમ્મા વાજિબે તહિરી છે યાને તે ઝોહરની બદલીમાં પડવામાં આવે છે ચાહે નમાઝે ઝુમ્મા પડે યા નમાઝે ઝોહર પડે અને નમાઝે ઝુમ્મા પડે તો પછી નમાઝે ઝોહર પડવાની જરૂરત રહેતી નથી અગર જુમ્માના દિવસે નમાઝે ઝોહર પડાઈ ગઈ છે તો શા માટે નમાઝે જુમ્મા પડવામાં આવે શરિયતમાં એવું નથી કે ચાલો મને તો નમાઝે જુમ્મા પડવી જ છે ટાઈમ છે ફુરસત છે મોકો છે જુમાનો દિવસ છે આવતો જુમ્મો મને નસીબ થાય કે ન થાય ભલે વાજિબની નિયતથી નહીં કે મુસ્તહબની નિયતથી નહીં ઉર્બતની નિયતથી પણ આમ થઈ શકતું નથી ઇસ્લામની શરિયત છે કોઈ ઇન્સાનની શરિયત નથી બીજું કે નમાઝે જુમ્મા જમાઅ થી પડાય છે ફુરાદા નમાઝે જુમ્મા સહી નથી તેની પહેલા બે ખુતબાઓ પડવા લાઝિમ છે વગેરે તેની બધી શરતો મોજુદ હોવી જોઈએ શનિવારના દિવસે નમાઝે જુમ્મા હરામ છે તમે શનિવારની ક્યાં વાત કરો છો જુમ્માના દિવસે અગર તેના ટાઈમ ઉપર નમાઝે જુમ્મા ન થાય તો પછીના ટાઈમમાં તે નમાઝ થઈ શકતી નથી હું તમને આગા આયતુલ્લા અ સૈયદ અલી અલ હુસૈની અ સિસ્તાની સાહેબ મદદ ઉલ નો મસાઇલ સંભળાવું છું જે તવજીમાંથી લેવામાં આવ્યો છે પાછ

ટૂંકમાં તો મેં તમને પેશ કરી દીધી છે અગર તમને જોવી હોય તો એ નંબરના પેજ ઉપર તબજી ઉગાડીને જોઈ અને તપાસ કરી શકો છો બીજી ઘણી શરતો છે ફક્ત આ નથી પણ ટાઈમના બારામાં છે એટલે આ તમારી સામે હું લાવ્યો છું ઝોહરનો સમય દાખલ થઈ ગયો હોવો જોઈએ ઝોહરનો સમય એનો ટાઈમ દાખલ થઈ ગયો હોવો જોઈએ અને નમાઝે જુમ્માનો ટાઈમ એનો સમય એનો વખત ઝોહરના અવલ વખતમાં છે ઝોહરના અવલ વખતમાં નમાઝે જુમ્માનો સમય છે એના આખિર સમયમાં અથવા વચલા સમયમાં નથી અગર એથી મોડું થઈ જાય એટલે ઝોહરનો સમય દાખલ થઈ ગયો છે પણ મોડું થઈ ગયું છે તો એ જુમ્માનો ટાઈમ બાકી રહેતો નથી આગા ફરમાવે છે અગર એથી મોડું થઈ જાય એટલે ઝોહરનો ટાઈમ તો છે પણ એનો અવલનો વખત વટાઈ ગયો છે એનો સમય પસાર થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે તો નમાજે જુમવાનો ટાઈમ બાકી રહેતો નથી ભલે ઝોહરનો ટાઈમ બાકી હોય પણ નમાઝે જુમવાનો ટાઈમ બાકી રહેતો નથી અને એની જગ્યાએ નમાજે ઝોહર પડવી જોઈએ એટલે આગાનો મસાઇલ ખુલ્લો છે નમાઝોરનો ટાઈમ બાકી છે એટલે નમાઝે જુમ્માનો પ્રોગ્રામ ચાલુ કર્યો નથી પણ નમાઝે જોહરનો ટાઈમ બાકી છે તો એ નમાઝ થઈ શકે છે એટલે આ ખુલાસો તમારી સામે બરાબર પેશ થયો છે અને હું ધારું છું કે તમને સંતોષ મળ્યો હશે આવો સવાલ મને એક વખત બારામાં પણ પૂછવામાં આવ્યો હતો કે કોઈ સમયે એવું બને છે કે ઝોહર બાદ ચાંદના સમાચાર આવે એટલે રોજો તો છોડવો વાજીબ છે રોજો આપણે કોન્ચિન્યુ કરી શકતા નથી એને મૂકી શકતા નથી ઇફતાર કરવું જોઈએ ભલે પછી મગરીબના પહેલા કેમ સમાચાર ન આવે પણ નમાઝે ઈદ ઉલ ફિત્ર કેમ થાય જોહર બાદ પડા શકાય કે ન પડી શકાય આનો જવાબ પહેલા જેવો જ છે નમાઝે ઈદનો ટાઈમ મુકર્ર છે એ આપણા હાથમાં નથી કે જ્યારે હું ચાહું તે નમાઝે ઈદ પડી શકું જ્યારે મને મને મન થાય છે આમાં મન થવાનું નથી આ અલ્લાહનો હુકમ બજાવી લાવવાનો છે નમાઝે ઈદનો ટાઈમ મુકર્ર છે અને તેને બદલી શકાય નહીં સૌપ્રથમ તો તે નમાજ ઈદ મુસ્તહબ છે સુન્નત છે વાજીબ નથી અને તે બીજા દિવસ ન પડી શકાય જેવી રીતે નમાઝે જુમ્મા ન પડી શકાય એવી જ રીતે નમાજ ઈદ બીજા દિવસે પડવી હરામ છે હું તમને એનો મસઅલો વાંચી સંભળાવું છું પાજ ત્રાસાં કત્રવે ઓંજ એટલે ત્રસ ત્રંસો અને એકાણું નંબરનો પેજ છે અને મસઅલો છે મિલ મસઅલાઓ છે એટલે પંદરસો ને પચીસ નંબરનો પંદરસો ને છવ્વીસ આગા ફરમાવે છે કે ઇમામ અલઈ સલામની મોજુદગી અને હાજરીમાં બંને ઈદની નમાઝો વાજિબ છે એટલે નમાઝે ઈદ ઉલ ફિત્ર અને નમાઝે ઈદ ઉલ અઝહા બંને વાજીબ છે અગર ઇમામ હાજર હોય હોય અને જમાઅત થી પડાવવી જોઈએ શું કહે છે કે એવી મોજૂદગીમાં જમાઅ થી પડાવવી જોઈએ પણ આપણા જમાનામાં અત્યારે આ વખતમાં આ સમયમાં આ નોત્ર એપોક પણ આપણા જમાનામાં જ્યારે કે ઇમામ અલઈ સલામ ગૈબતમાં છે એટલે કે આપણી સામે મૌજૂદ નથી જો કે દુનિયામાં છે હાજર છે પણ ગઈબતના પડદામાં છે ત્યારે એ મુસ્તહબ છે અત્યારે એ વાજિબ નથી ફરજ લાજીબ નથી અત્યારે મુસ્તહબ છે સુન્નત છે પડે તો ઠીક ન પડે તો તેમાં કોઈ વાંધો નથી અને જમાત તેમજ ફુરાદા બંને રીતે પડી શકાય છે એટલે જમાતથી પડાય તો વધારે સારું છે અને એનાથી ન પડાય તો આપણે ઘરે હોય ગોઈ જગ્યાએ હોય તો આપણે એ ફુરાદા એકલા પણ પડી શકીએ છીએ એ નમાઝે જુમ્માની જેમ નથી હવે વાંચું છું એક જ લાઈન છે કે બંને નમાઝોનો સમય એનો ટાઈમ એનો વખત કે નમાઝ ઈદ ઉલ ફિત્ર હોય કે નમાઝ ઈદ ઉલ અઝહા હોય સૂર્ય ઉગે સૂર્ય ઉગે એટલે સૂરજ પહેલા નથી ફજરના ટાઈમ સુબહના ટાઈમમાં નથી સૂર્ય ઉગે ત્યારથી લઈને ઝોહર સુધી હોય એટલે દિવસો લઈ ત્યારથી લઈને ઝોહર સુધી એનો ટાઈમ છે એના પછી એનો ટાઈમ નથી એટલે અગર સમાચાર બપોર પછી આવે તો નમાઝે ઈદ પડવાની કોઈ જરૂર નથી અને બીજા દિવસે તો એ થઈ શકે જ નહીં આશા રાખું છું કે મારા જવાબથી સંતોષ મળી ગયો હશે આ પ્રોગ્રામને અહીંયા ખતમ કરું છું ઈન્શાલ્લા أبتدى البرنامج مفري أبلي مرشوتي أنسوتي خدافيز أني وعليكم السلام ورحمة الله وبركاته اللهم صلِّ على محمدٍ وآل محمدٍ وعجل فرزهُ